નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશન વિદ્યાકુળ દ્વારા આયોજિત આજના ડેમો લેકચરની અંદર હું જીગ્નેશ ગોંડલિયા સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ફિઝિક્સમાં પ્રથમ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર દસ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં બરાબર જે છે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનની અંદર આપણે આજે થોડુંક ડિટેલમાં જોવાના છીએ ખૂબ સરસ રીતે આપણે આજના લેક્ચરને એન્જોય કરવાના છીએ ત્યારે હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટર દસ જે પ્રકાશ પરાવર્તન અને જે બકરી ભવન છે એની અંદર આપણે કહેવાય ને કે ભાઈ ધોરણ દસનું જે વિજ્ઞાનનું જે પેપર આવે ને કે જેમાં સેક્શન એ હોય શરૂઆતમાં કે જેને આપણે હેતુલક્ષીનો સેક્શન કહીએ એક ગુણવાળા સવાલોનો સેક્શન કહીએ તો આ જે સેક્શન એ છે વિદ્યાર્થી મિત્રો એમાં એમસીક્યુ આવતા હોય છે

ખૂબ અગત્યનું છે આ ચેપ્ટર કે જેમાંથી ત્રણ ગુણવાળા બે ગુણવાળા અને એક ગુણવાળા સવાલો આ ચેપ્ટરમાંથી પૂછાય છે એટલે આ ચેપ્ટર આપણા માટે બહુ અગત્યનું થાય વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ અને અભ્યાસને થોડોક આગળ લઈએ તો એ પહેલાં હું તમને જણાવી દઉં કે ધોરણ નવમાંથી જો ધોરણ દસમાં આવનાર વિદ્યાર્થી વિદ્યાર્થી હોય તમે અને સૌ પ્રથમ વાર તમે મારી સાથે લેક્ચરમાં જોડાઈ રહ્યા હોય ત્યારે તમને સ્ક્રીન ઉપર આજે નંબર દેખાય છે બરાબર ડબલ એટ ડબલ સિક્સ ફોર થ્રી સિક્સ ફોર એટ ટુ આ નંબર પર તમે તમારું નામ ધોરણ અને શહેર વોટ લખી અને મને વોટ્સઅપ કરશો તો એ વોટ્સઅપ પરથી મળતી માહિતી પરથી હું તમને અમારા શૈક્ષણિક ગ્રુપની અંદર હું તમને જોઈન્ટ કરી દઈશ કે જેનાથી તમને આવા સરસ મજાના લાઈવ લેક્ચર્સ વિડીયો લેક્ચર્સ ડેમો લેક્ચર્સ ડાઉટ સેશન મટીરિયલ્સ બહુ બધી વસ્તુઓ અને શૈક્ષણિક માહિતી પણ તમને પ્રોવાઈડ થઈ શકે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જો તમે સૌ પ્રથમવાર મારી સાથે જોડાયા છો ત્યારે વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન એપ જો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ નથી કરેલી તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્લે સ્ટોર પર જઈને આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી દઉં કારણ કે વિદ્યાકુલ એપ તમને આપે છે લાઈવ લેક્ચર્સ શિક્ષક સાથે ગુજરાતના ટોપ લેવલના શિક્ષકો સાથે તમે લાઈવ કોમ્યુનિકેશન કરી શકશો તમારા સવાલોનો ખૂબ જ સરસ રીતે જવાબ મેળવી શકશો અને ત્યારબાદ યુથ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે તેમાં તમે એમ કહેવાય કે રેકોર્ડેડ વિડીયો પ્લસ મટિરિયલ્સ અને પ્લસ ઘણું બધું તમારા ઉપયોગી હોય એ તમામ માહિતી અને તમે ટેસ્ટ પણ આપી શકો છો તમારી જાતે તો આ બધી જ ફેસિલિટી અમે આ એપ્લિકેશનની અંદર આપીએ છીએ તો અત્યારે ડાઉનલોડ કરી લો અને હવે આપણે વાત કરીએ આજનો આપણો સવાલ અરીસા વડે મળતી મોટવણી વિશે ટૂંક નોંધ લખો અરીસા વડે મળતી મોટવણી હવે પેલા તો આપણે એ સમજવું પડે મોટવણી શું આપણે અરીસા વિશે વાત કરી અંદર આપણે એવી વાત કરી હતી સમતલ અરીસો કેવો હોય એની અંદર આપણને કેવી રીતે પ્રતિબિંબ મળે છે અને એ પ્રતિબિંબની ખાસિયતો શું હોય બધી ચર્ચા ત્યાં કરી તો આપણે જોયું કે પ્રતિબિંબ ચત્તું મળતું હતું વસ્તુની હાઈટ જેટલું જ મળતું હતું આભાસી મળતું હતું અને જેટલું વસ્તુ દૂર હોય તેટલું જ દૂર પ્રતિબિંબ મારી સાથે મળતું હતું ને ઉલટાયેલી બાજુ વાળું મળતું હતું તો અહીંયા અરીસા વડે મળતી મોટવણી વિશે આપણે જયારે ચર્ચા કરતા હોય વિદ્યાર્થી મિત્રો મોટવણી એટલે એને આપણી ભાષામાં પહેલા તો સમજવું પડે મોટવણી એટલે કે મોટા પણ કેટલું મોટું મળે છે વસ્તુ હોય એની કરતા કેટલા ગણું મોટું મળે છે અથવા તો કેટલા ગણું નાનું મળે છે એ જે આપણે પ્રમાણ દર્શાવીએ છીએ બસ એ પ્રમાણને મોટવણી કહેવાય તો આ જસ્ટ એની સમજૂતી છે માહિતી છે બરોબર છે આગળ વાત કરીએ તો ગોલી અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ જે વસ્તુનું પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે વસ્તુની ઊંચાઈની સાપેક્ષે પ્રતિબિંબ કેટલા ઘણું વિવર્ધિત છે કેટલા ઘણું મોટું છે તેનો સંબંધ આપે છે તેનું પ્રમાણ આપે છે એ પ્રમાણને શું કહેવાય મોટવણી એ સંબંધ અથવા તેને શું કહેવાય પ્રમાણ બરોબર છે તો બહુ એક્ઝેક્ટલી ગોલીય અરીસા વડે મળતી મોટવણી એટલે શું તો એ વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ વસ્તુની કદની સાપેક્ષ વસ્તુની હાઈટની સાપેક્ષ કેટલા ઘણું વિવર્ધિત વિવર્ધિત એટલે વિશાળ મોટું આવો અર્થ તમે લઈ શકો કેટલું મોટું છે તેને તેનું આપ એક પ્રમાણ આપે છે તો હવે એની વ્યાખ્યા એ થાય છે કે પ્રતિબિંબની જે ઊંચાઈ છે અને વસ્તુની જે ઊંચાઈ છે બસ એનો ગુણોત્તર એ ગુણોત્તરને શું કહેવાય મોટવણી કહેવાય બરાબર બસ એક્ઝેક્ટલી તમને અહીંયા ખબર પડી જાય આગળ વાત કરીએ તો મોટવણીને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન કહેવાય એટલે એની જે સંજ્ઞા છે એને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે જો વસ્તુની ઊંચાઈને તમે એચ વડે દર્શાવો વસ્તુની ઊંચાઈને શેના વડે દર્શાવો એચ વડે અને પ્રતિબિંબની ઊંચાઈને તમે એચ દેશ વડે દર્શાવો ગોલી હરસાની મોટવણીનું સૂત્ર કેવું બને તો મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઉંચાઈ બરોબર આપણે પેલા જો લખવું હોય તો આવી રીતે લખી શકીએ મોટવણી ઇઝ ઇક્વલ ટુ શું તો જો આ વ્યાખ્યા છે આ બ્લુ કલરની જે દેખાય છે ને એ વ્યાખ્યા છે કોની ઊંચાઈ કીધી પ્રતિબિંબની ઊંચાઈ તો સૌથી પહેલા શું લખવાની પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ બસ આને મોટવણી કેવી મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર લ્યો છો એ ગુણોત્તર ને મોટવણી કહેવાય તો એને તમે આવી રીતે ટૂંકમાં પણ બતાવી શકો મોટવણીને તો ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન કહેવાય એટલે એમ વડે દર્શાવી શકો પ્રતિબિંબની ઊંચાઈને એચ ડેશ વડે દર્શાવે છે અહીંયા બતાવેલું છે તો એચ ડેશ ના છેદમાં એચ તો આ જે સૂત્ર મેળવ્યું મોટવણીનું સૂત્ર છે બરોબર છે એવી જ રીતે જો તમને ઊંચાઈ નો આપ્યું હોય અંતર આપેલા હોય અરીસાથી વસ્તુ કેટલા અંતરે છે અરીસાથી પ્રતિબિંબ કેટલા અંતરે દૂર છે તો એ બંને અંતર પરથી પણ તમે મોટવણી મેળવી શકો છો તો મોટવણી એમ વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી સાથે પણ સંબંધ ધરાવે છે કેવો તો અહીંયા ખાલી એટલો ચેન્જ કરો આ ની ઊંચાઈ શબ્દ છે ને ની ઊંચાઈ પ્રતિબિંબ ની ઊંચાઈ જે તમને લખેલું એ ની ઉંચાઈ કાઢી અંતર લગાડી તો મોટવણી નું બીજું સૂત્ર મળી જાય બરાબર ચાલો પ્રતિબિંબ ની ની ઊંચાઈ ઊંચાઈ શું લખવાનું અંતર તો પ્રતિબિંબ ના છેદમાં વસ્તુ ની ઊંચાઈ ની જગ્યાએ શું લખશું વસ્તુ અંતર ની ઉંચાઈ કાઢીને અંતર લગાડી દે એટલે આ નવું સૂત્ર બની ગયું પણ આ જે રેશિયો મળશે માઇનસ મળશે બરાબર આ સૂત્રો પહેલાં એનસીઆરટી આવ્યા પહેલાં જે ગુજરાત સરકારનો સિલેબસ હતો એની અંદર આ સૂત્રો સાબિત કરવામાં આવતા કેવી રીતે માઇનસ સાઈન એવું કેવી રીતે આ સૂત્ર પરથી જવાબ મળે પણ હવે એન માં આ સૂત્રોને ડાયરેક્ટ સ્વીકારી લેવામાં આવે છે અને તમારે પણ એને સ્વીકારવાના જ રહેશે એની કોઈ સાબિતી આવતી નથી કારણ કે ટેક્સ્ટબુકમાં નથી એક્ઝામમાં પૂછાવાની નથી આ સૂત્રને એ સૂત્ર ઉપરથી દાખલા પૂછવાનું છે તો આપણે માત્ર એની ઉપર જ વર્ક કરવાના છે તો મોટવણી એમ બરાબર બરાબર ચાલો માઇનસનું માઇનસ પ્રતિબિંબ છેદમાં વસ્તુ તો આ જે સૂત્રો મેળવ્યું માઇનસ વી ના છેદમાં યુ એટલે બની ગયું બીજું સૂત્ર મોટવણીનું બરોબર સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષ ની ઉપર રાખવામાં આવતી હોવાથી વસ્તુની ઊંચાઈ એચ જે છે ને એ ઉપરની તરફ માપવામાં આવે છે અને તેથી તેનું જે મૂલ્ય આવશે ને એ હંમેશા ધન લેવામાં આવે છે કારણ કે વસ્તુ મુખ્યક્ષની ઉપર જ હોય આમ ચત્તી જ રાખેલી હોય એટલે એની ઊંચાઈ હંમેશા ધન હોય છે જ્યારે પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચે મળતું હોય છે એટલે એ ઋણ હોય છે અને આભાસી પ્રતિબિંબ હોય ને તો એની ઊંચાઈ ધન હોય અને જો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એની ઊંચાઈ ઋણ આવશે કેમ કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું આવશે આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું આવતું હોય છે સિમ્પલ છે

માસ્ટર ક્લાસનો પ્રોગ્રામ લોન્ચ કરી દેવામાં આવેલો છે કે જેની અંદર જો તમે ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે આખું વર્ષ તમે ગુજરાતના તજજ્ઞ શિક્ષકો સાથે ભણવા માંગતા હોય એની સાથે લાઈવમાં ભણવા માંગતા હોય અને આ ગણિત વિજ્ઞાન ટેકનોલોજી અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય ચાર વિષય નવ દસની અંદર અમે રન કરી દીધા છે ખૂબ જ નજીવી ફી સાથે અને જો તમારે આ સબ્જેક્ટના ડેમોલેક્ચર નિહાળવા છે તો અમારી યુથ વિદ્યાકુલની યુટ્યુબ ચેનલ પર જાઓ અને ત્યાં જઈને તમને પ્લેલિસ્ટમાંથી ડેમો લેક્ચર્સ મળી જશે કેવી રીતે અમે લાઈવમાં ભણાવીએ છીએ કેવી રીતે અમે મટિરિયલ આપીએ છીએ અને કેવા મટિરિયલ થ્રુ અમે ભણાવીએ છીએ બરાબર ખૂબ એન્જોય થશે તમને એકવાર તમે જો નિહાળો મારી તો એવી જ સલાહ છે તમને અને ધોરણ અગિયાર અને બાર કોમર્સમાં પણ અમે આવી રીતે માસ્ટર ક્લાસનું આયોજન કરી જ નાખેલું છે એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર બી અને અંગ્રેજી આવા મુખ્ય પાંચ વિષયોનું પણ અમે લાઈવમાં એજ્યુકેશન આપીએ છીએ ખૂબ જ નજીવી ફી સાથે બરાબર ને એમાં પણ જો તમને કંઈ ફી પ્રબ સંબંધિત અથવા તો અમારા કોર્સીસ વિશેની જો માહિતી જાણવી હોય તો તમારી પાસે અહીંયા જે નંબર આપેલા છે આ નંબર ઉપર કોલ કરીને તમે વધારાની માહિતી મેળવી શકો છો અને આના પણ લાઈવ લેક્ચર્સ કેવી રીતે ભણાવવામાં આવે છે કેવા મટિરિયલથી ભણાવવામાં આવે છે અને કેવું મટિરિયલ બાળકને પ્રોવાઈડ પણ કરવામાં આવે છે તો એ જાણવા માટે તમારે ફરીથી ક્યાં જવું પડશે યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈને તમે વિડીયો નિહાળી શકો છો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો નેક્સ્ટ સવાલ હવે આપણે વાત કરીએ વકરી ભવન તો પહેલાં તો વકરી ભવન એક્ઝેક્ટલી શું છે આપણે અહીંયા ત્રણ વ્યાખ્યાઓ આપેલી છે તો આપણે બસ એ આધારે જ વક્રી ભવનની ચર્ચા કરવાની છે પ્રકાશનું વક્રી ભવન એટલે શું અથવા તો પ્રકાશના વક્રી ભવનની વ્યાખ્યા લખો જે ઘણી વાર બરાબર એક ગુણવાળો સવાલ હોય અથવા તો ઘણીવાર વાર જે બે ગુણ વાળો સવાલ હોય તો એની અંદર આ સવાલ એડ કરી દેવામાં આવતો હોય છે તો એક ગુણ અને બે ગુણની અંદર પણ આ વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે તો આપણે ચર્ચા કરીએ વકરી ભવન આ શબ્દનો પેલા આપણે અર્થ સમજીએ ડીપમાં જઈએ કે વકરી ભવન એક્ઝેક્ટલી શું છે બરોબર છે તો વકરી ભવનની આપણે ચર્ચા કરીએ ત્યારે વક્રી એટલે કે વાકુ અને ભવન એટલે થવું આ સંસ્કૃત શબ્દ છે આપણે ઘણી વાર રામાયણ મહાભારત ભણતા હોય તો એની અંદર સોરી 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 રામાયણ મહાભારત જોતા હોય અને જોયું હોય ત્યારે તમે આવું જોયું હશે કે ભાઈ વડીલ લોકો એના અનુજ લોકોને આશીર્વાદ આપતા હોય કે આયુષ્યમાન ભવ ભવ એટલે થાવ લાંબુ આયુષ્ય બાળા થાવ તો અહીંયા વક્રી ભવ ન શબ્દને એક બાજુ મૂકીએ તો વક્રી ભવનો અર્થ થાય ભવ એટલે થવું વકરી એટલે શું વાકુ થવું વાકુ વળવું પ્રકાશનું કિરણ તો સીધું જતું હોય છે પણ જ્યારે કોઈ માધ્યમ ચેન્જ થાય તો એની દિશાથી વાકુ વળી જાય છે તો એ વાકા વળવાની ઘટનાને વક્રી ભવન કહેવાય બરોબર છે આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ એટલે ખ્યાલ રાખ માનો કે આ એક સપાટી છે બરોબર હું અહીંયા લખી દઉં અને આ સપાટીની ઉપર આ સપાટીની ઉપરનો ભાગ ધારો કે હવા છે અને આ સપાટીની નીચે ધારો કે પાણી છે તો હવા અને પાણી આ બંને બે માધ્યમ છે આ બંને અલગ અલગ માધ્યમ જેમાં હવા પારદર્શક છે એની સાપેક્ષ પાણી ઘટ માધ્યમ કહેવાય તો જ્યારે કોઈ પ્રકાશનું એક ત્રાસુ કિરણ માનો કે આ સપાટી પર જાવું જોઈએ ને એની મૂળ દિશામાં બરોબર છે પણ હકીકત એવું નથી થતું બરોબર હકીકત એવું થતું નથી તો કેવું થાય છે તો અહીંયા એક લંબ દોરી દઉં બરોબર છે અહીંયા મેં એક લંબ દોરી દીધો તો હકીકત તો પ્રકાશનું કિરણ તો સુરેખ માર્ગે જાય એ તો સીધું જાય પણ માધ્યમ બદલાઈ જાય છે શું બદલાઈ જાય છે દીકરા માધ્યમ બદલાઈ જાય છે અને માધ્યમ બદલાવવાને કારણે પ્રકાશનું કિરણ વાકુ વળે છે જો આટલું વાકું વળ્યું બરાબર જેટલું સીધું જ આવું તું થોડુંક બેન્ડ વળી ગયું ક્યાં બંને માધ્યમને છુટી પાડતી સપાટી આવે તો આ જે ઘટના છે કિરણ તો સીધું જાય છે પણ અહીંયા વાકુ વળી જાય છે તો બસ એ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહેવાય એટલા માટે જ તમે જોયો છે કે અડધો પાણીનો ભરેલો કાચનો ગ્લાસ હોય ને એમાં તમે પેન્સિલ મૂકો તો એ પાણીની જે સપાટી કે જ્યાંથી ઉપર હવા ચાલુ થઈ જતી હોય નીચે પાણી ત્યાંથી પેન્સિલ તૂટી ગયેલી તમને દેખાય છે વળી ગયેલી દેખાય છે તો આવી ઘટનાઓ બહુ વખત વાર આપણે જોતા હોય ઘણી વાર આપણે એવું પણ જોતા સ્વિમિંગ પુલમાં જ્યારે પાણી શાંત હોય ત્યારે તમે જોવો તમને એમ લાગે ઓ તળિયું તો ખૂબ નજીક છે પણ જેવા તમે અંદર પડો છો ત્યારે ખબર પડે કે આ તળિયું તો ઊંડું છું તો ઘટના આ જ બને છે વકરી ભવનને કારણે કે પ્રકાશના કિરણો જ્યારે હવામાંથી પાણીમાં જાય છે ત્યારે એ વાકા વળી જાય છે આમ સીધા જવાની જગ્યાએ શું થઈ જાય છે ત્રાસા થઈ જાય છે એટલે આપણને તળિયું અહીંયા ઉપર લાગે છે પણ જેવા તમે અંદર પડો ત્યારે ખબર પડે કે તળિયું તો ઊંધું છે બરાબર તો આ બધી જ ઘટનાઓ વક્રી ભવનને કારણે છે તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે પ્રકાશનું ત્રાસું કિરણ ભાઈ જો આ મેન વસ્તુ છે વક્રી ભવન થવા માટે કિરણ કેવું હોવું જોઈએ તો પ્રકાશનું કિરણ ત્રાસુ જ દાખલ થવું જોઈએ અને એ એક પારદર્શક માધ્યમમાંથી એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે એ બંને માધ્યમને ને પાડતી જે સપાટી છે એ સપાટી આગળ આગળ કિરણના પ્રસરણની દિશા બદલાઈ જાય છે દિશા શું કામ બદલાઈ જાય છે બસ દિશા બદલાવાની આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહેવાય બરોબર છે ચાલો બીજી વ્યાખ્યા જોઈએ આમાંથી ઘણું બધું ટૂંક પણ પૂછાઈ શકે કે પ્રકાશનું એક ત્રાસુ કિરણ જો બધા આપ્યું છે ત્રાસુ કિરણ ત્રાસુ એક પારદર્શક માધ્યમ આમાં છે બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમ અને છૂટી પાડતા એટલે કે ઉપરની પહેલી લાઈન તો બેઠી જ છે એ સપાટી આગળ વાંકું વળે છે બસ આ વાંકા વળવાની ઘટનાને ક્રિયાને પ્રકાશનું પરાવર્તન તો અહીંયા દિશા બદલાય છે દિશા બદલાવાની ઘટનાને વક્રીભવન પણ કહેવાય વાંકા વળવાની ઘટનાને પણ વક્રી ભવન કહેવાય અને આગળ જોઈએ તો એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણો જો અહીંયા કીધું ત્રાસા કિરણની ઝડપ બદલાય છે બસ એ ઝડપ બદલાય છે પરિણામે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના દિશા બદલાઈ જાય છે આ ઘટનાને પ્રકાશનું ભવન કહે તો અહીંયા અહીંયા આપ્યું છે પેલી વ્યાખ્યાનું રીઝન અહીંયા બતાવેલું છે કે ભાઈ પ્રકાશના કિરણની દિશા બદલાય છે એને આપણે ભવન કીધું પણ દિશા શા માટે બદલાય છે કારણ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે એટલે એની ઝડપ બદલાઈ જાય છે બરોબર અને જો આખો કોન્સેપ્ટ તમારે ક્લિયર સમજવો હોય તો તમે રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓ અનુભવ કરો છો કે રસ્તો એકદમ સાફ હોય સ્ટ્રેટ હોય કોઈ પણ ભીડભાડ ન હોય બમ્પ નો હોય એવા રસ્તા ઉપર તમારી સ્પીડ કેવી હોય મેક્સિમમ ગાડી લઈને જતા હોય અને જેવા તમે એ રસ્તા ઉપરથી ઉબડ ખાબડવાળા રસ્તે ટ્રાફિકવાળા વિસ્તારમાં શાક માર્કેટવાળા વિસ્તારમાં જાઓ છો તો ત્યારે તમારી સ્પીડ એટલી જ રહેતી નથી અને એટલી નથી રહેતી બરાબર સ્પીડ ઘટે છે સ્પીડ ઘટે છે પ્લસ તમે એક ચોક્કસ દિશામાં નહીં જયો જ્યાં જગ્યા મળે ત્યાંથી તમે અવરજવર કરશો આવું બને છે ને સાત માર્કેટ વાળા વિસ્તારમાં જ્યારે તમે નીકળો છો તરત અને જેવા તમે સાત માર્કેટવાળા વિસ્તારમાંથી બહાર નીકળો છો અને ફરીથી એવો સ્ટ્રેટ રસ્તો આવે છે તો ફરીથી તમારી સ્પીડ પાછી વધે છે તો બસ આ પ્રકાશનું કિરણ બાકુ શું કામ મળે છે ને એનું કારણ એની ઝડપ બદલાય છે એટલે આવું થાય છે પાતળું માધ્યમ હોય પારદર્શક માધ્યમ હોય તો એમાં સ્પીડ ખૂબ વધારે હોય પ્રકાશના કિરણની અને એ માધ્યમ કરતા જો કોઈ ઘટ માધ્યમ આવી જાય તો સ્પીડ ઘટવાની છે ઓબ્વિયસલી કારણ કે ઘટ માધ્યમમાં અણુ પરમાણુની સંખ્યા વધુ ટ્રાફિક વધુ સ્પીડ ઘટશે સ્પીડ ઘટે એટલે એ ત્રાસુ થઈ જશે એ વાકું ઓળી જશે ક્લિયર થાય છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ ટોપિક તમને ખૂબ સરસ રીતે સમજાયો હશે અને હવે હું તમને જે માહિતી આપું છું કે અમારી યુથ વિદ્યાકુળ જે ટીમ છે અને અમારી યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમારા માટે અગિયાર હજાર કરતાં પણ વધારે શૈક્ષણિક વિડીયો મૂકેલા છે તો એ જોવાનું ભૂલતા નહીં તમને કંઈ પણ ડાઉટ હોય તો એના રેકોર્ડેડ વિડીયો પણ ત્યાં મળે છે પ્લસ ગૂગલ પ્લે સ્ટોર પર અમે અમારા તરફથી બે એપ્લિકેશનો મૂકેલી છે વિદ્યાકુલ એપ કે જેમાં તમને લાઈવ લેક્ચર્સ મળશે ડાઉટ સોલ્યુશન મળશે લાઈવ કોમ્યુનિકેશન કરી શકશો ગુજરાતના નંબર વન શિક્ષકો સાથે અને યુથ એજ્યુકેશનની એપ્લિકેશન જો ડાઉનલોડ નથી કરી તો અત્યારે જ ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર પર જઈને બિલકુલ ફ્રી અને સ્ટુડન્ટ મતલબ કે એજ્યુકેશનને લગતી એપ્લિકેશનો છે કોઈ પણ જાતની ફાલતુ ચર્ચા એમાં નહીં જોવા મળે યુથ એજ્યુકેશનની અંદર તમને મટીરિયલ પણ મળે છે પેપર જનરેશન મળે છે જે શિક્ષકો જુએ છે એના માટે પેપર જનરેશન પર બહુ ઇઝી છે ક્લિક કરો ને પેપર નીકળી જાય બરાબર અને કંઈ પણ કોર્સીસ વિશે કંઈ પણ માહિતી મેળવવી છે તમારે અમારા વિશે અથવા તો તમને અજાણ છે એવા કોઈ પણ પ્રશ્નોની માહિતી મળે તો તમારી પાસે આ બે હેલ્પલાઇન નંબર છે ને ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઇવ ફોર ડબલ ઝીરો નાઇન એટ વન એઇટ ફોર થ્રી ફોર સિક્સ એટ ફોર પર અવશ્ય કોલ કરો તમને તમારી માહિતીનું સોલ્યુશન મળશે અને મારી સાથે જોડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત